કડવું 58 માં સ્વામી લખે છે, વળી કહો એક સિલોંચ વૃત્તિ ધારીજી, વિને એક કણ કણ ધર્મ વિચારીજી, ઋષિ ઋષિ સુત ઋષિ નારી સુત નારીજી, જમે દિન આઠ મેહ મળી વળી ચારીજી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કડવું 58 એમાં સિલોંચ વૃત્તિ ધારી એક ઋષિની કથા લખે છે. સિલોંચ વ્રત ધારી એટલે ખડાની અંદર અનાજ પાકી જાય, ખેતરની અંદર અનાજ પાકી જાય, પછી ખેડૂત એ પાકને પોતાને ઘેર લઈ જાય, ત્યાર પછી જમીનની અંદર પડેલા રહી ગયેલા ડુંડામાંથી જે અનાજ ખરી પડે, એ ખરેલું જે ખેતરમાં પડેલું અનાજ, એ અનાજને જે વીણીને પોતાનો નિર્વાહ ચલાવે એને સિલોંચ વ્રતધારી કહેવાય. આ એક પ્રકારનું તપ છે. ખેતરમાં પડેલું અનાજ એક એક કણિકો, વિચારો કે એક એક કણિકો ભેગો કરવાનો હોય, લણાઈ ગયેલું ખેતર છે, પાક લેવાઈ ગયેલું ખેતર છે, હવે અંદર જે માટીની અંદર પડેલા દાણા છે એ દાણાને વીણવાના હાથે કરીને, મશીનથી નહીં, એ હાથે કરીને વીણવાના ને એને ભેગા કરવાના ને એનાથી જ પોતાનો નિર્વાહ ચલાવવાનો. આ એક પ્રકારનું બહુ જ મોટું તપ છે. આપણે ધારણા પારના ચાંદ્રયન કરતા હોય ને તો આપણી માટે તો બધું તૈયાર છે, આપણે વીણવા જ જવાનું. કેટલીક વખત ખેતરની અંદરથી પેટ ભરાય એટલો એના દ્વારા જ પોતાનો નિર્વાહ ચલાવવાનો. હવે ખડાઓ તો એક હારે લેવાઈ જાય, અને કોઈક વખત એવું થાય કે સિઝન પૂરી થઈ જાય ને કાંઈ ખેતરમાં મળે નહીં તો શું લે. એટલે સિલોંચ વ્રત બહુ જ કઠણ વ્રત છે. પહેલાં શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓ આ પ્રકારનું વ્રત રાખીને જીવતા એવી અનેક કથાઓ છે. આગળ જે મુદગલ ઋષિ હતા એ પણ સિલોંચ વ્રત ધારી હતા. અત્યારે અહીં ઋષિમુનિનું નામ નથી દીધું, પરંતુ આવી અનેક કથાઓ પુરાણોમાં હોવાના કારણે સ્વામીને આપણને કંઈક શીખવાડવું છે એટલે સ્વામી આવી કથા ઉપરા ઉપર લખે છે. એ સિલોંચ વ્રતધારી જે ઋષિ હતા એ ઋષિની એક પત્ની હતી, ઋષિનો એક દીકરો હતો અને દીકરાને એક પત્ની હતી. આ ચાર જણ હતા. આ જે સિલોંચ વૃત્તિ છે એને કચ્છી ભાષામાં ઓહલો કે અને ગુજરાતી ભાષામાં સલો કે, સલો કર્યો એમ કે કરેલો છે ને તમે, ખાસ કરીને મગફળી પેલી ઓળા એની કરે ને ખાસ, બાકી ઘઉંને ચોખા તો કોણ વીન, બાજરો કોણ વીનવા જાય દાના, અને મગફળીનો કરે કારણ કે એ જલ્દી હાથ આવી જાય. હા, આખો દિવસ વીને ત્યારે 500 ગ્રામ થાય, અને એ તો સિંગ, એ તો કેવડી મોટી હોય આમ દેખાય હાથમાં આવી જાય, પણ આ તો અનાજ વીણવાનું હોય, બાજરાના દાણા વીણવાના હોય ખેતરમાંથી તો શું થાય, તો હાંજ પડે 100 ગ્રામ ના આવે. ચારેવ જણા સિલોંચ વ્રતધારી છે. ચારેવ વ્યક્તિ ચાહે તો ભિક્ષા માગી શકે છે. ઋષિ છે એને ભિક્ષા માગવાનો અધિકાર છે, તૈયાર રાંધેલું અન્ન ભિક્ષામાં લઈ શકે છે, અરે કાચું અન્ન પણ ભિક્ષામાં માગી શકે છે, અને
કોઈપણને ઘેર જાય તો એને ભિક્ષા મળી શકે છે, પણ સિલોંચ વ્રતધારી આખો પરિવાર ખેતરની અંદરથી ખડા લેવાઈ જાય, પછી ખેડૂત પાસેથી પરવાનગી લઈ ખેતરમાં પ્રવેશ કરે એક એક દાનાને વિને, આવું એ લોકો 7 દિવસ સુધી કરે. એ લોકોનો નિયમ કે 7 દિવસ સુધી અનાજને ભેગું કરવું, 8મે દિવસે 1 વખત દેહ નિર્વાહને અર્થે ખાવું, ફરીથી પછી એમાં પણ કોઈ અભ્યાગત આવે તો અભ્યાગતને પ્રથમ દેવું, પછી જમવું, ફરીથી પાછી સિલોંજ વૃત્તિ શરૂ કરવાની, 7 દિવસ સુધી અનાજ ભેગું કરવાનું, 8મે દિવસે જમવાનું. કેટલી ધીરજ હશે આ લોકોને! આપણે 1 કલાક ધીરજ ના રાખી શકીએ ખાવામાં? 1 કલાક ધીરજ ના રહે. કેટલાક તો એટલા બધા ઉતાવળા હોય, એટલું બધું આમ ખાવાની ત્વરા હોય કે જો કદાચ થોડુંક વહેલું મોડું થઈ જાય તો જાણે એનું હુંઈ આપ ફાટી ગયું હોય, એટલું બધું વાતાવરણ તંગ કરી નાખે. કદાચ થોડું લેટ પડી ગયા, બનાવવાવાળાને થોડું લેટ થઈ ગયું તો શું બગડી ગયું? કદાચ કંઈક વસ્તુ ખૂટી ગઈ તો શું એમાં બગડી ગયું? શું બગડી ગયું? ગમે એટલું સુસંસ્કાર અનાજ આપણે જમતા હોઈએ, ગમે એવું મિષ્ટાન કે ફરસાન જમતા હોઈએ, અંતે તો એનો કચરો એ ખરખો જ થાય છે. જે વાસ્તવિક એનું સ્વરૂપ છે, જે થાળીમાં દેખાય છે, એ વસ્તુ અલગ અલગ જે રૂપાળી રૂડી સુગંધીદાર ને રસદાર દેખાય છે, એની વાસ્તવિક સુગંધ અને વાસ્તવિક રસ એક જ છે. અને એ આપણને 8 કલાક આ શરીરનો યોગ થાય ને અનાજને, એટલે ખબર પડી જાય છે એ રસ એનો, અને એ એનું સ્વરૂપ વાસ્તવિકતા એ છે. આપણને નથી સમજાયું, નથી સમજાતું, નથી હજુ આપણને આત્મા સુધી એ વાત પહોંચતી, એ આપણી કસર છે. બાકી ધૂળ ખાઈને ધૂળ કાઢવાની છે, વાસ્તવિકતા આટલી જ છે. ધૂળમાંથી ધૂળ બનાવીએ છીએ, આટલી જ વાસ્તવિકતા છે. પણ એને સમજતા ઘણો સમય, ઘણો વિચાર અને ઘણી એ તરફની વૃત્તિ માગી લે છે. આ ઋષિમુનિનો આખો પરિવાર 7-7 દિવસ સુધી અનાજને વીણે છે, 8મે દિવસે ભેગું કરીને જમે છે. ચારે બેઠા જ્યારે જમવાને હતો સાથો શેર જુગલ, ત્યાં ધર્મ ધરી રૂપ દ્વિજનો તક જોઈ આવ્યા તે હપળ. ખડીને ખેતરની અંદર પડેલું અનાજ છે અને 7 દિવસ સુધી આખા પરિવારે ભેગું કર્યું અને એને શેક્યું, શેકીને એ અનાજનો લોટ કર્યો, અને એ શેર જુગલ એટલે 1 કિલો હતું, તે 1 કિલો 4 વ્યક્તિ વચ્ચે વહેંચ્યું, એટલે બધાની ભાગ 250 ગ્રામ આવ્યો જે અનાજ હતું. એ કોઈ મહેમાન આવે તો મહેમાનને પ્રથમ જમાડવા, કોઈ અતિથિ આવે તો એને જમાડવા એવી વાટ જોઈને બેસે, પણ જંગલનો વિસ્તાર છે, અતિથિ તો કોઈ ક્યારેક જ મળી જાય. જ્યારે મળે ત્યારે આ પરિવાર પોતાના મોટા ભાગ્ય સમજતો અને પોતે પહેલાં અતિથિને જમાડે અને પછી વધેલામાંથી ફરીથી 4 ભાગ કરીને પોતાનો નિર્વાહ કરતા. પાછા એવું પણ નહીં કે આજે ભૂખ્યા થોડા રહ્યા છે વધારે તો કાલે જમી લેવું, હવે ફરી 7 દિવસ ભેગું કરવાનું અને 8મે દિવસ જ જમવાનું. 8મા દિવસે કદાચ જો ઉપવાસ જેવું પડે તો ફરી 7 દિવસ ભેગું કરવાનું, 8મે દિવસ જ જમવાનું. તમે વિચારો, 4 જણ ખેતરમાં અનાજ ભેગું કરે ત્યારે 1 અઠવાડિયે 1 કિલો અનાજ માંડ ભેગું થાય, કેટલી તકલીફ! ધમધકતો તાપ હોય, લૂ વાતી હોય, વરસાદ વરસતો હોય, ક્યારેક ટાઢ વાતી હોય,
એમાં ખેતરની અંદર હવારથી જવાનું, એક એક દાનાને ભેગો કરવાનો, માટીની અંદર ક્યારેક કરી તો જોઈએ. આપણે બગીચાની અંદર પાછળ યાર્ડ હોય ને, એની અંદર મુઠ્ઠી ચોખા આમ વેરી દેવાના, ઉછાળી દેવાના, અને પછી એટલા ચોખા પાછા ભેગા કરવાના. સિલોન્જ વૃત્તિ શું છે એ ખબર પડી જાય. એક જ મુઠ્ઠી ચોખા લઈને આમ ઉડાડી દેવાના, અને પછીથી એ બધા ચોખાને ભેગા કરવા માટેનો પ્રયત્ન કરવાનો. કેટલી ધીરજ રહે છે હૃદયમાં, થોડીક પરીક્ષા ક્યારેક કરી તો જોઈએ, ખબર પડી જાય. કલ્પના કરીએ ને તોય ચક્કર આવે એવું છે. આપણી ધીરજ જ ના રહે. આપણે 5 દાણા 10 દાણા 15 20 25 ભેગા કરીએ ને, ત્યાં તો પછી કહીએ આવે પડ્યા રહેવા દો, આવે કાંઈ જોતા નથી. કારણ કે આપણા ઘરમાં ઢગલો બાસમતી પડ્યા છે, એટલે આપણે બસ $5-10 બેગ લીધી ને આવી જાય છે એટલે. પણ જો આવી દશા હોય, 7 દિવસના ઉપવાસ હોય, અને કોઈ કે ભાઈ જમવું છે, ભૂખ લાગી છે, જવા ચોખા વેર્યા વીણી લો અને પછી જમો, અને એ જે વૃત્તિ એ કેવું હોય, કેવું થાય. સિલોન્જ વૃત્તિ એટલી અઘરી છે, એટલી સહેલી નથી. હજુ બગીચાની અંદર તો જમીન આમ તમારી સમતલ હોય, અને ખેતરની જમીન હોય ને તો ખેડેલી હોય, ઢેફાની વચ્ચેથી અનાજ કાઢવાનું એ તો બહુ જ અઘરું, અતિ અઘરું કામ છે. પણ એ કામ આ ઋષિમુનિનો પરિવાર કરતો. ચારે ઉજન બસેર અનાજ છે, એને વહેંચીને જ્યારે જમવા માટે બેઠા, તૈયારી હજુ કરે છે, કોઈ અતિથિની વાટ જુએ છે, ત્યારે ધર્મરાજા, આ બધા દેવતાઓ તો આવી બધા વ્રત ધારીના સાક્ષી હોય, ધર્મરાજા ભગવત ઈચ્છાથી, ભગવાનની પ્રેરણાથી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. અને જ્યારે બ્રાહ્મણનું રૂપ લઈને ધર્મરાજા પરીક્ષા કરવા માટે આવ્યા છે, ઋષિમુનિના પરિવારની ધીરજને જોવા આવ્યા છે, ઋષિમુનિના પરિવારની ઉદારતા, કરુણા અને દયાને જોવા માટે આવ્યા છે, ત્યારે એ બ્રાહ્મણનું રૂપ જોયું છે આ પરિવારે, ત્યારે આખો પરિવાર બહુ રાજી થયો, બહુ રાજી થયો. ઓહો ઓહો, અમારે ઘેર તમે આજે એક મહેમાન પધાર્યા, બ્રાહ્મણના રૂપમાં પધાર્યા છો, અમારા બહુ મોટા ભાગ્ય છે. અમે સિલોન્જ વ્રત ધારી છીએ, અમે સિલોન્જ વ્રત કરીને આ અનાજને ભેગું કર્યું છે, આજે અમારા કેટલા મોટા ભાગ્ય હશે કે આપ અમારે ઘેર પધાર્યા. અમે હમણાં જ જો તમે થોડાક મોડા પડ્યા હોત તો અમારાથી તમારી મહેમાન ગતિ ન થઈ શકત. ભગવાને અમારી પર દયા કરી, કરુણા કરી કે આપ પધાર્યા, અમે આપની મહેમાન ગતિ કરીએ. પધારો પધારો પધારો, શું જોઈએ, જમશો તો ખરા ને, અમારા હાથનું કંઈ લેશો તો ખરા ને, આવું પૂછવું એ જ કામ છે. જો આપણે અઠવાડિયે ભેગું કર્યું હોય ને તો કોઈ આવ્યા હોય ને તો પછી પૂછે ક્યારે જવાના છો, હજુ બેસવાના છો કે જવાના છો. કારણ જો બેસશે તો આપણી પાસેથી લેશે. એના કરતા તમે ક્યારે નીકળો છો પછી, હજુ ભાઈ આવ્યા જ છે, શું નીકળો છો, હજુ આવ્યો છું કંઈ પૂછતો ખરો, બપોરના 12 વાગ્યા છે, આવ્યો છું, ક્યારે નીકળો છો, સીધું પૂછી લીધું ક્યારે નીકળો છો. આમ તો તમે જમીને જ આવ્યા છો કેમ, એટલે ઓલો ના જમ્યો હોય તો એને કહેવું પડે કે હું જમીને આવ્યો છું. બે પ્રકારના વિવેક છે, અભ્યાગત આવ્યો હોય તો એને એ રીતે પૂછું કે ના તમે જમવાના બાકી જશો, જમી લો, અને કોઈને ત્યાં અભ્યાગત થઈને જઈએ ટાઈમે તો પેલા કહીને જવું કે હું આવવાનો છું, એ એક વિવેક છે. ઓલાનો તો વિવેક છે કે ઓલાને પૂછવું, પણ મોટામાં મોટો અવિવેક એક આપણે કયા વિના પૂગી જઈએ ને એ મોટો અવિવેક. હા, પછી તમે બધું લઈને જાઓ તો વાંધો નહીં. હમણાં આપણા એક ભગતનો બર્થડે હતો, તે હરિભક્તો કે સરપ્રાઈઝ કરવી છે, મને કે સરપ્રાઈઝ કરવા જઈએ, મેં કીધું એને હેરાન કરવાના જ હતા, સરપ્રાઈઝ કરવા તમે 25 જણા 30 જણા પહોંચી જાઓ, હવે એને ઘેર બધું હોય નહીં અત્યારે, એને દોડાદોડી કેટલી થાય. તો હરિભક્તોએ પહેલેથી જ વિચારી લીધું કે અમે જશું, બધું હારે સીધું બધું લઈને ગયા, એને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપી, થાળ કર્યો ઠાકોરજીનો, બધાએ ભેગા બેસીને જમ્યા. ઓલા ભગતને ચિંતા એકવાર તો ઉપડી ગઈ, આખું ટોળું જોયું તો કે હું જમાડીશ આ બધાને. અહીં અમેરિકા તો સારું છે, સ્ટોરો આમ તરત દોડો ને બધું મળી જાય,
ગામડામાં ક્યાંક પૂગી ગયા હોય સરપ્રાઈઝ આપવા, તો શું? તો પ્રોબ્લેમ થાય. એટલે પછી બધા લઈને ગયા હતા, જમ્યા, આનંદ કર્યો. એટલે એ પણ એક મોટો વિવેક છે કે કોઈને ત્યાં આપણે જમાડવાના ટાઈમે જવાના હોય, આપણને એમ હોય કે મારે ત્યાં જમવાનું છે, તો વિવેક છે કે આપણે એને પહેલાં કહી દેવું જોઈએ કે અમે જમશું તમારે ત્યાં. તો ઓલા બનાવી રાખે, હવે ઓલા ચાર જણનું બનાવ્યું હોય ને આપણે આઠ પૂગી જઈએ ત્યાં, તો એને કેટલી દોડાદોડી, કેટલી પ્રકારનું. આ દેશમાં તો બહુ ઓછું બનતું હોય, આ દેશમાં તો લગભગ લોકોને જ્યારે સરપ્રાઈઝ આપવાની હોય તો એ કંઈક ને કંઈક આયોજન પાછળ કર્યું હોય, પણ આપણા દેશમાં એવું બહુ હાલતા ચાલતા પૂગી જાય અને કહેવાનું કાંઈ ના હોય અને એવી દોડાદોડી થાય. મંદિરોમાં પણ એમ થાય, સંઘ આવતા હોય, હવે એમને ખબર જ હોય કે આજે બપોર 12 વાગે કે 1 વાગે અમે આ મંદિરે જવાના છીએ, તો ઘણા એવા હોય કે બસમાંથી પહેલાં ફોન કરી દે, આગલે દી ફોન કરી દે, 4 દી પહેલાં ફોન કરી દે. હવે અંતરિયાળ લોયા જેવું ગામ હોય ને, શાકભાજી લેવાય અઠવાડિયે 1 વાર બોટાદ જવાનું હોય અને એના ફોન કર્યા વિના 100 વ્યક્તિ પૂગી જાય કે ભાઈ બપોર 12 વાગ્યા છે અને ત્યાં જમશું. હવે ફોન કર્યા વિના તો એમ વિચારે કે બહુ મોટું ધામ એટલે ત્યાં હું વાંધો, પણ એવું નહીં. ગમે એટલું મોટું ધામ હોય, વરતાલ કેમ નથી, બીજું કોઈ ધામ કેમ નથી, પરંતુ એક વિવેક છે કે આપણે કોઈ જગ્યાએ રહેવાની અને જમવાની વ્યવસ્થા જોતી હોય તો પહેલેથી એ સ્થાનના જવાબદાર વ્યક્તિઓને જણાવવું કે અમારે રહેવાનું અને જમવાની વ્યવસ્થા જોશે. આપણે જણાવ્યા વિના ત્યાં પૂગી જઈએ તો કેટલી અવ્યવસ્થા થાય. માનો કે આવતો પંજાબી મહોત્સવ છે, સંતો એનું ફોર્મ બહાર પાડે કે તમારું રજીસ્ટ્રેશન કરજો, તમે કઈ તારીખે આવશો, કઈ તારીખે રિટર્ન થવાના છો એ લખજો, તમને એમ પૂછે કે તમારે લેવા મૂકવાની વ્યવસ્થા તમારી છે કે મંદિરને કરવાની છે કહેજો, આવા ઓપ્શનો સહિત આખું ફોર્મ બનાવે. પછી સંતો 50 વખત જાહેરાત કરે કે આ ભરજો અને આની પ્રકારથી આ કરજો, બધું આયોજન થઈ ગયું, જેટલાના ભર્યા એને લેવા મૂકવાની આ તે બધી વ્યવસ્થાઓ થઈ ગઈ, બધું જ થઈ ગયું. અને પછી ટાઈમે કદાચ 2 કે 3 વ્યક્તિ પહેલેથી ના કહી શક્યા હોય, એને એડજસ્ટમેન્ટ ના થયું હોય, એને ટાઈમે થયું હોય, રજાઓનું ના હોય, એવી જોબો હોય, ઠીક છે 5-10ને બાકાત કરો, પણ પછી એક હારે 200 વ્યક્તિ એમ કે હવે અમારી માટે આ વ્યવસ્થા છે, ત્યારે જે વ્યવસ્થાપકો હોય ને એની અવ્યવસ્થા જબરજસ્ત મોટી ઊભી થઈ જાય. એટલી બધી એને દોડાદોડી, એટલું બધું એના માથે ટેન્શન આવે. સત્સંગ છે અને કોઈને એમ તો કહેવાય નહીં કે ના આવતા, કેમ આવ્યા, એને બધી જ વ્યવસ્થાઓ માટે દોડાદોડ થઈ જાય. માટે વ્યવસ્થાના ભાગરૂપે સમાજમાં રહેતા હોય, સત્સંગમાં રહેતા હોય, કુટુંબ પરિવારમાં રહેતા હોય તો વ્યવસ્થાના ભાગને બરાબર સમજવો. બસ હાલતા ચાલતા પૂગી ગયા એવું ના કરવું. આ હરિજયંતીએ કે નામ લખાવવા, તો ભલે આપણે રોજ આવવાવાળા છે પણ નામ લખાવવા એટલે લખાવવા વ્યવસ્થાનો એક ભાગ છે. જો વ્યવસ્થાના ભાગરૂપે આપણે ન જાણતા હોય, આપણે કોઈ સત્સંગ રાખ્યો અને આપણે 100 માણસને ઇન્વાઇટ કરી દીધા છે અને મંદિરની અંદર કોઈને જણાવ્યું નહીં કે મારા 100 વ્યક્તિ આવવાના છે, તો અહીંયા આગળ 200 કે 250નું રંધાતું હોય તો એટલાનું રાંધ્યું હોય ને થઈ જાય 350, ને પછી કે મારે હરિભક્તો આવે બધા ભૂખ્યા રહ્યા બહારથી બોલાવ્યા, એ અવ્યવસ્થા થઈ જાય, અથવા મંદિરને દોડાદોડ થઈ જાય. આવું થાય છે એવું મારો કહેવાનો અર્થ નથી. હું એ કહેવા માગું છું કે કોઈ પણ વ્યવસ્થાને જાળવવા માટે વ્યક્તિ પોતે પોતાની જવાબદારી સમજે તો વ્યવસ્થા જળવાય, નહીં તો ન જળવાય. એટલે પહેલેથી કોઈ તીર્થમાં જઈએ, મંદિરમાં જઈએ, તો પહેલેથી જ એનું આયોજન કરીને જઈએ, જેનાથી ક્યારેય પણ દોડાદોડી ના થાય. અરે એક નાની બાબતમાં ધ્યાન રાખવું પડે, બર્થડે હોય, તમારો બર્થડે હોય અને તમે સેટરડેની સભા હોય અને બર્થડેની અંદર કોઈકનો બર્થડે છે, કોઈક વ્યક્તિ કેક કટિંગ કરાવવા માગે છે, એ કેક લઈને આવ્યા છે, ઓલાને સરપ્રાઈઝ દેવી છે, પણ એને સરપ્રાઈઝ દેવાય, જેનો બર્થડે છે એને સરપ્રાઈઝ દેવાય કે હું હેતથી ઘરેથી કેક લઈને આવ્યો છું એના માટે, પણ સ્વામીને સરપ્રાઈઝ ના દેવાય.
સ્વામી ને તો વ્યવસ્થાપકો જે હોય, જે કાર્યકર્તા હરિભગત હોય, એને તો પહેલેથી કેવું પડે કે મારે આવી સરપ્રાઈઝ આપવાની છે, આજે આ ભગતની કેક કટિંગ કરવાની છે અને હું કેક લઈને આવવાનો છું. પણ 7:30 આરતીનો ટાઈમ થાય ને કે ગોળી બોલાશે ત્યારે આવે દોડતી ચિઠ્ઠી લઈને કોઈક કે આમની કેક કટિંગ કરવાની છે, એ અવ્યવસ્થા કહેવાય. અવ્યવસ્થા કહેવાય, એ અવિવેક કહેવાય. એટલો એના કરતાં એને પૂર્વથી જો કહી દીધેલું હોય તો એનું આયોજન બધું વ્યવસ્થિત રીતે થઈ શકે. પછી હારવાળાને હાર ગોતવા દોડવું પડે, એને ચપ્પુ કેક કટિંગનું દોડવા એ ગોતવા દોડવું પડે, ટેબલને ઉપર કપડું પાથરવા દોડવું પડે. કેટલી અવ્યવસ્થા! એક આપણો અવિવેક એ કેટલા લોકોને ડિસ્ટર્બ કરે, કેટલા લોકોને ડિસ્ટર્બ કરે. આ સમયે આ કાર્યક્રમ છે તો તમે આ સમયે હાજર રહેજો. એ સમયે આપણે હાજર ન રહીએ, એ કાર્યક્રમ પૂર્ણ થયા પછી હાજર થઈએ, કેટલા વ્યક્તિઓ ડિસ્ટર્બ થાય. આવું આપણા જીવનની અંદર ઘણું બનતું હોય છે. આપણે સિલોન્સ વ્રતધારી ના થઈએ તો કંઈ નહીં, વિવેક વ્રતધારી તો થઈએ, વ્યવસ્થા વ્રતધારી તો થઈએ. આપણે સિલોન્સને નથી ચાલી એવા, પણ વ્યવસ્થાના વ્રત, વિવેકના વ્રત એ આપણા હોવા જોઈએ. એ ના હોય તો ઘણી મોટી અવ્યવસ્થાઓ અને ઘણી મોટી આપણે બીજાને તકલીફ આપતા હોઈએ જેનો આપણને ખ્યાલ પણ ના આવે. અને સત્સંગ છે, સત્સંગ તો ઉદાર છે, ચલાવી લે બધું. એ કાંઈ એવું ના કેમ તમે નામ નહોતું લખાવ્યું પૂજામાં, એવું ના કે સત્સંગમાં. સત્સંગમાં એમ ના કેમ તમે રજીસ્ટ્રેશન નહોતું કર્યું અને આવ્યા છો, એમ ના કે. સત્સંગમાં એમ ના કે કેમ તમે પહેલેથી નહોતું કીધું જાવ આવે, આજે તમારું આ આયોજન નહીં થાય, એવું ના કે. સારું સારું 5 મિનિટ ધૂન કરો, હાલો લાવો. સત્સંગ તો આમ જ કે, ઉભારો ઉભારો ઉભારો, તમારી ડીશ તૈયાર કરી દઈએ, તમે નામ નહોતું લખાવ્યું, રહી ગયું છે, લો પૂજા પવાર. ક્યાં છે, ક્યાં કંકુ, ક્યાં છે અબીલ, ક્યાં છે ગુલાલ, ક્યાં હળદર, ક્યાં છે નાળાછડી, ક્યાં છે, લો લો બેસી જાઓ, લો પાણીનો બાઉલ લો. સત્સંગ તો એવું જ કહેવાનો છે, કારણ કે સત્સંગની રીત એ છે. પણ એ સત્સંગની રીત છે એટલે આપણે પછી હાવ અવિવેકીન, અવ્યવસ્થાના માઇન્ડવાળા થઈ જઈએ, એ આપણી બહુ મોટી ભૂલ કહેવાય. ભલે સત્સંગ આપણને એવું કહે ના કે ભાઈ તમારી ભૂલ છે, પણ આપણે સમજી લેવું જોઈએ કે આટલો મારો અવિવેક ચોક્કસ છે. આને પણ જાણી રાખવું જોઈએ. સિલોન્સ વ્રતમાંથી મને થયું કે વિવેક વ્રત તો શીખીએ, સિલોન્સ તો થવાનું નથી, એમાં તો કંઈ છે નહીં. પણ હવે અમારી ધીરજ આમ ક્યારેક ખૂટી ના જાય. આ ધીરજ આખ્યાન તો એટલે અમે ધીરજ આખ્યાન વાંચી સાંભળીને ધીરજવાળા જ થઈ ગયા છે બધા, કે ભલે કદાચ કશું ના થયું હોય, ભલે કંઈ કોઈ ના કર્યું, પણ આપણે તો આપણે ધીરજ રાખીને કામ કરવું એટલે એ તો સમજેલા છીએ. પણ છતાંય આ ધીરજને બરાબર ટકી રહે, જે સંતો ભક્તો આવી બધી સેવાઓ આપતા હોય એની ધીરજ વ્યવસ્થિત ટકી રહે એવો પ્રયત્ન, જે ધીરજની પરીક્ષા કરવાવાળા ધર્મરાજા જેવા હો, એ બધાએ આ બધી બાબતોનું ધ્યાન રાખજો. કારણ કે ધર્મરાજાએ એક જ વાર પરીક્ષા કરી હતી, રોજ નહોતા કરતા. અને તમે ધર્મરાજાઓ તો ઘણા કહેવા છો કે અમારી રોજ પરીક્ષા કરો છો, એવરી મંથ પરીક્ષા કરો છો, 15 દિવસે પરીક્ષા કરો છો. એટલે અમે આ આખ્યાનો વાંચીને સમજીએ છીએ કે ધીરજ રાખવી જોઈએ. પણ આમાં અમને એમ થાય કે આ લોકોની એક જ વાર થઈ પરીક્ષા, 2 વાર થઈ, 5 વાર થઈ, અને અમારે તો ધર્મરાજા કેટલા બધા, એક નહીં અનેક ધર્મરાજા, અનેક પરીક્ષાઓ. એટલે પછી તો હવે આટલા બધા તો સમર્થ ના હોઈએ, એટલે ધીરજ ક્યારેક ખૂટી જાય, તોય ધીરજ રાખીએ છીએ. પણ સમયે કથાનો પ્રસંગ હોય ત્યારે સમજાઈ દેવું જરૂરી છે. બાકી તો ધીરજ એ જ આભૂષણ છે. ચારે બેઠા જ્યારે જમવાને ચારે બે અનાજ બધાને વહેંચી આપ્યું. બધા અનાજ ચારે ચારે પોતાનું અનાજ જે હતું એ ધર્મરાજાને દીધું. ધર્મરાજા બોલ્યા, આવી કહ્યું આપો અન્ન મને, હું ભૂખ્યો છઉં બ્રહ્મન. ત્યારે ઋષિએ આદરે આપ્યું પોતાના ભાગનું અન્ન. ઋષિએ ત્યારે પોતાના ધર્મરાજા કે મને બહુ ભૂખ લાગી છે, બહુ ભૂખ્યો છું, લાવો, ત્યારે ઋષિએ પોતાના ભાગનું અનાજ આપી દીધું. ધર્મરાજા એટલું જમી ગયા ને ત્યારે ધર્મરાજા કે, હજુ ભૂખ લાગેલી છે, કઈ બીજું છે? પછી આપ્યું ઋષિ પત્નીએ, આપ્યું ઋષિ સુતે કરી પ્યાર. ધર્મરાજા
હજુ ભૂખ્યા થયા છે એટલે દ્વિજના રૂપમાં ઋષિ પત્નીનું અનાજ જમી ગયા. હજુ કંઈક છે ત્યાં ત્રીજા ભાગનું પુત્રનું જે હતું એ પુત્રએ આપી દીધું છે. હવે ચોથો ભાગ જે છે એમાંથી પુત્રની પત્ની એમ વિચારે છે કે હવે તો દ્વિજનું પેટ ભરાઈ ગયું હશે અને આ જે એક ભાગ છે એમાંથી આપણે આ વડીલ જે મારા સાસુ સસરા છે, મારા માતા પિતા સમાન છે, મારે એમને પ્રથમ જમાડવા, પછી મારા પતિને જમાડવા, આમાંથી હું ત્રણ ભાગ કરી દઈશ, બે વડીલોને અને મારા પતિને જમાડીશ અને હું પોતે ભૂખી રહીશ, પણ આ ત્રણને મારે જમાડવા છે. કારણ કે સાત સાત દિવસથી અનાજ વિને છે, હું તો પતિવ્રતા છું, હું તો આ એક આ સાસુ સસરા માટે દીકરી સમાન છું. દીકરી તો પોતાના મા બાપને પ્રથમ જમાડે, પોતાના ધણીને પ્રથમ જમાડે એક પત્ની. એક દીકરી તરીકે અને એક પતિવ્રતા તરીકે મારા ભાગનું અનાજ મારે મારા વડીલો અને મારા પતિને જમાડવું છે. દ્વિજ તો હવે આ ત્રણ ભાગનું જમીન તૃપ્ત થઈ જ જવાના છે, પણ આ એવો દ્વિજ નથી તૃપ્ત થાય, આખી પૃથ્વીનું ખાઈ જાય એવો છે. નક્કી કરીને આવેલો છે કે એક કણિકો રહેવા દેવો નથી તમારી પાસે, નક્કી કરેલું છે, ધર્મરાજા પોતે છે. હવે ઋષિ પત્ની ઋષિ સુત એટલે ઋષિના દીકરાનું અનાજ ધર્મરાજા જમી ગયા, અને ત્યારે એ જે ઋષિસુત ઋષિ પુત્ર હતો એના પત્ની ધર્મરાજાને પૂછવા લાગ્યા, ભૂદેવ તૃપ્ત થયા ને આપ, આવે અમારી સેવાથી આપ તૃપ્ત થયા ને, એના ભાગનું ઢાંકીને મૂક્યું છે, કહેતી નથી, એને તો નથી જમવું, એને તો દઈ દેવું, પણ એને એમ છે કે મારા સાસુ સસરા સાત દિવસથી ભૂખ્યા, મારા પતિદેવ સાત દિવસથી ભૂખ્યા, હવે તો તમે તૃપ્ત થયા છો ને. ત્યારે દ્વિજ કે હજુ મને જોઈએ એવી તૃપ્તિ વળી નથી, હજુ તો મધ્ય પાનીયમ, હજુ તો આ મધ્યમાં જળ જ ધરાવું છું, હજુ મધ્ય પૂગ્યો છું, આટલું ને આટલું બીજું જોશે. ત્યારે એ જે ઋષિ પુત્રની પત્ની હતી એને વિચાર્યું કે હશે, એને આમ પોતાના પતિ સામે જોયું, પોતાના સાસુ સસરા સામે જોયું, એ ઋષિની પત્ની સામે જોયું, બેટા તારા ભાગનું પણ આપી દે. ત્યારે એ કહે છે, મને મારો સંકલ્પ તો આ હતો, પણ દ્વિજ ભૂખ્યા છે, લાવો આપીએ. ચારેવે ભેગા થઈને જે વધેલું અનાજ હતું, ચોથું જે જે વહુનું અનાજ હતું, પછી આપ્યું એની નારીએ, થયા અન્ન વિનાએ ચાર. ચારેવ જને અનાજ આપી દીધું, ચારેવ અન્ન વિનાના થઈ ગયા. અન્ન વિના દિન આઠ ગયા, પાછી આઠે પણ નહીં આસ, તોય ચારે રાજી રહ્યા, વળી કોઈ ન થયા ઉદાસ. ચારે જન ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ જપ કરે છે, દ્વિજને તૃપ્ત કર્યા. દ્વિજ જ્યારે તૃપ્ત થયા એ જોઈને ચારેવ રાજી થયા છે. સાત દિવસ સુધી ખેતરમાંથી અનાજ વિનીને મહેનતે ભેગું કર્યું છે, અને આવીને આ દ્વિજ બધું જ જમી ગયો, અમને થોડું પણ આપ્યું નહીં, ક્યાંથી આવી ગયો, શા માટે અત્યારે આવી ગયો, એના કરતાં અમે જમ્યું હોત ને પછી આવ્યો હોત તો સારું હતું. આવા કોઈ પ્રકારના સંકલ્પ કે વિકલ્પ નહીં, એક જ હૃદયમાં ભાવના, અમારા બહુ મોટા ભાગ્ય, અમારા બહુ મોટા ભાગ્ય, અમારા બહુ મોટા ભાગ્ય. જીવનમાં ખાવું પીવું વાપરવું, ધન ઘર ગાડી, પોતાનો સમય, પોતાની શક્તિ, એને બીજાને અર્થે જે વાપરે છે એને અંતરમાં રાજીપો બહુ થાય છે. જેને બીજાને અર્થે ઘસાયો જ નથી, જે બીજાને અર્થે ક્યારેય જેને ઘસારો વેઠ્યો જ નથી, એવો કંજોશ વ્યક્તિ, એવો લોભી વ્યક્તિ, એવો સંકુચિત વિચારધારાવાળો વ્યક્તિ, એના હૃદયમાં ક્યારેય સુખ શાંતિ ને આનંદ નથી હોતા. જેને કોઈક માટે કંઈક કર્યું છે, જેને કોઈક માટે ધક્કા ખાધા છે, જેને કોઈક માટે ક્યારેક પોતાની ગાડીનો ઉપયોગ કર્યો છે, જેને કોઈક માટે ક્યારેક પોતાના ધનનો ઉપયોગ કર્યો છે, જેને ક્યારેક કોઈક માટે કપડાએ કરીને એના શરીરને ઢાંકવાની અંદર પોતાના કપડાનો ઉપયોગ કર્યો છે, જેને કોઈકને આશરો આપવા પોતાનું ઘર દીધું છે, જેને કોઈક ભૂખ્યાને કોળિયા દીધા છે, જેને કોઈક વિદ્યા પ્રાપ્ત કરવાવાળો વ્યક્તિ તો એને વિદ્યાનું દાન કર્યું છે, એવું જે કાંઈ કોઈ વ્યક્તિએ બીજા માટે પોતાના ટુકડામાંથી કર્યું છે ને,
એને ખુશી બહુ હોય, ખુશી બહુ હોય. એવું નથી કે લાખો ને કરોડો રૂપિયા હોય તો જ કોઈને મદદ થાય. સમાજની અંદર એવા વ્યક્તિઓ છે, સમાજમાં સત્સંગમાં એવા હરિભક્તો છે, મધ્યમ વર્ગના હોય, મધ્યમ વર્ગના, પણ એને ખબર પડે ને કે આ સત્સંગીને થોડીક જરૂર છે, તો 10 જણા ભેગા થઈ 50-50, 100-100 ભેગા કરીને, 200-200 ભેગા કરી અને ઓલાને મદદ કરે. આવા સત્સંગમાં સમાજના સાક્ષી અમે સાધુ રોજ આની વચ્ચે કામ કરીએ છીએ એટલે અમે જોતા હોઈએ કે આ કઈ પ્રકારની સમજણ. એ કોઈ કરોડો લાખોપતિ નથી હોતા, પણ એને એનો આનંદ હોય છે, આનંદ હોય છે. જૂના કપડાં પહેરે, જૂના કપડાં સત્સંગ માટે, ભગવાન માટે, મંદિર માટે, સાધુ માટે, હરિભગત માટે. આમ જ ચેક લખે, કપડાં 10 વર્ષની એકની એક સિલાઈવાળો પેન્ટ હોય, 15 વર્ષથી એકનો એક શર્ટ હોય. અરે અંદર એ શર્ટની નીચે જે આ શું કહો તમે, અંદર બંડી એ પહેરેલી હોય ને એ ફાટી ગયેલી હોય, એની અંદર 25 કાના પડેલા હોય. અમેરિકામાં એવા હરિભગત બતાવો, 25 પડેલા હોય અંદર, અને એનું સમર્પણ સત્સંગની અંદર જોવો ને તો બેનો સમન્વય ના થાય. હું એવું નથી કહેતો કે આવા કપડાં પહેરો, એવો મારો કોઈ કહેવાનો ભાવાર્થ નથી. મારા ભાવાર્થને બરાબર સમજો. જો વાતને જ ખાલી પકડશો ને ભાવાર્થને, સિદ્ધાંતને નહીં સમજો તો પ્રોબ્લેમ. એવું કઈ પરિસ્થિતિ, એ એવા ગરીબ નથી, $2 કે $5 આવતું હશે, $10 બહુ તો, પણ એવું વિચારે છે $2 આવતી હશે પણ નથી પહેરતા. કેમ? તો કે 1 રૂપિયો બચે તો કોઈકને ઉપયોગ થાય. એ એવા છે, એવા એ હરિભક્તો એવા છે, સત્સંગના ઉપયોગમાં આવે છે, સમાજના ઉપયોગમાં આવે છે, એના પરિવારોમાં કોઈ દુઃખી હોય એને ઉપયોગમાં આવે છે, કોઈને ગમે ત્યારે કોઈનો હાથ ઝાલવાની અંદર ઉપયોગમાં આવે છે, હાથ ઝાલી લે છે. કોઈ દુઃખીઓ હોય ને આપણે એની આગળ બહુ વાતે ના કરાય કે આ વ્યક્તિ દુઃખી છે, અમને પણ ભય લાગે કે આની આગળ વાત જ નહીં કરવાની કે આને આવું દુઃખ છે. જો એની આગળ દુઃખ એવી વાત કરી તરત એને કહી દેજો હું આટલું કરીશ એના માટે. એ હરિભગતને કહી દેજો કે એ ચિંતા ના કરે, હું એનું આટલું કરીશ. આ પ્રકારની વિચારધારા, આ કેવી વિચારધારા, આ કેવી વિચારધારા, આ કઈ સમજણ છે? પૃથ્વી વાંજની નથી, ધીરજવાળા તો પૃથ્વી પર છે, પણ કેટલાક એવા હોય, એવા હોય એને ત્યાં બધું એવું હોય ને, રોજ ગાડી બદલી નાખે ને તો વાંધો ના આવે એવા હોય, પણ કોઈનો દુઃખ દર્દ સત્સંગને અર્થે ઘસાવવું ખર્ચવું કાંઈ ના મળે, કાંઈ ના મળે. સરસ મજાના ઘરની અંદર ફર્નિચરો વસાવશે, સરસ મજાના 12 બગીચાઓ રાચરચીલા કરશે, એની અંદર કેટલા પ્રકારના મોંઘા મોંઘા બધાય ત્યાં આગળ ફંક્શનો ગોઠવશે, ઘરની અંદર એટલા પ્રકારના જીમ ને એટલા પ્રકારનું બધું કરશે, પણ સત્સંગને અર્થે, કોઈ ગરીબને અર્થે, કોઈ ગરીબ સત્સંગીને અર્થે કાંઈ ના મળે. તિલક ચાંદલો કરતો હોય પણ બધું પોતા પૂરતું જ હોય, કોઈ માટે નહીં. એવાય છે, એવાય છે, બેય હોય. એવાય છે જે મધ્યમ વર્ગના છે, મધ્યમ વર્ગના છે. ઘરની અંદર 10,000નું બાથરૂમ કરાવવું હોય ને તો બાથરૂમ કરાવવા માટે 15 વર્ષ વાટ જોવે કે બીજું બાથરૂમ કરવું છે, પણ $10,000 ભેગા થાય તો કરવું ને, એવા હોય. પણ સત્સંગને અર્થે વર્ષે 2-5 હજાર ખર્ચી નાખતા હોય, કોઈને ઉપયોગમાં આવવા માટે 1,000-1,500-2,000 ખર્ચી નાખતા હોય, પણ ઘરનું બાથરૂમ કરાવવા 10 વર્ષથી વેઇટ કરતા હોય, આવા છે, આવા છે. સમાજના શ્રીજી મહારાજે સાધુની રચના એવી કરી છે ને કે સાધુ સમાજના લગભગ હૃદય સુધી પહોંચેલો હોય છે, એના હૃદયના ભાવ સુધી અને એની સમાજ વ્યવસ્થાઓ સુધી બધે જ સાધુ પહોંચેલો હોય છે. તમને એમ થાય કે સંતોને ક્યાંથી ખબર, પણ કારણ કે અમે સમાજની સાથે શ્રીજી મહારાજે રાખ્યા છે ને, સતત તમારા સુખ દુઃખની અંદર અમને ભેગા રાખ્યા છે ને, એટલે આવા હરિભક્તોની સમજણ જ્યારે જોઈએ છે ત્યારે વિચાર તો ચોક્કસ આવે કે આ કેવી સમજણવાળા હશે, અને જેને ત્યાં એટલું બધું પડ્યું છે પણ એને 1 રૂપિયો કોઈ માટે છૂટતો નથી, નથી કોઈ માટે ધક્કો ખાતો કોઈ દિવસ. એવાય છે, આ પૃથ્વીના પેટાળ ઉપર એવાય ડગલો પડ્યા છે કે સ્વાર્થી જીવન જીવવાવાળા ના ભગવાને જે દીધું છે
એ આપણા માટે નહીં, જાજુ આપણા પેટ ભરવા કરતાં વધારે દીધું છે, બીજાની સેવા માટે જ દીધું છે, ભગવાને પોતાની સેવા માટે જ દીધું છે, સંતો ભક્તોને સત્સંગની સેવા માટે જ દીધું છે, પેટનો રોટલો, સુવા માટે ઓટલો, પહેરવા માટે કપડાં, આ સિવાયના જે કાંઈ ફેલ ફતુર આપણે જાજા કરીએ છીએ એટલા ભગવાનના આપણે ગુનામાં છીએ. ભગવાને આપણને એટલે નથી દીધું કે આપણે ફેલ ફતુર કરીને લહેર કરો. I-15 નીકળે એટલે કાલે નીકળો ને આજે લઈ લો, એવા ફેલ કરવા શ્રીજી મહારાજે આપણને નથી દીધા રૂપિયા. કોઈ રખે ચૂકતા નહીં રૂપિયા, જેની પાસે જાજા હોય એ તો કોઈ દી ચૂકતા નહીં, મગજની રીલ ક્યારેય ઊંધી ના ફેરવતા કે મને ભગવાને દીધું એટલે મને બધું વાપરવા જ દીધું છે, મારા મોજશોખ કરવા દીધું છે. ના, ભગવાનનું જો તમે માનતા હો કે આ ભગવાનનું છે, અમારી ઉપર ભગવાનની દયાના કારણે અમે સુખી છીએ, તો તમારું જે પ્રકારે જરૂરિયાત હોય એ રાખો. ગૃહસ્થ આશ્રમમાં જીવવા માટે તમે જ્યાં જોબ કરો છો, ધંધો કરો છો, તમારે સિમિલર વ્યક્તિઓ સાથે રહેવા, ઉઠવા, બેસવા, તમારે જે કરવું ઘટે બધું કરો, પણ મોજ શોખને ફેલ ફતુર માટે જો કર્યું તો ભગવાનના ગુનામાં તમે ચોક્કસ છો, 100% ભગવાનના ગુનામાં છો. ભગવાનનું જો આપેલું હોય એવું માનતા હો તો, માટે ભગવાન માટે, ભગવાનના સંતો ભક્તો માટે, સત્સંગ માટે, સમાજની ઉન્નતિ માટે, દેશની ઉન્નતિ માટે, પોતાના ગામની ઉન્નતિ માટે કંઈક ને કંઈક ભગવાનના ભક્તોએ કર્યા કરવું જોઈએ. આટલું તો આ સિલોન્જ વૃત્તિમાંથી શીખીએ. અને એવા જે ભક્તો કરે છે અને કરોડો કરોડો વંદન છે, તમે તમારા પેટના ટુકડામાંથી કાપીને, તમે તમારી આવકમાંથી તમારા દીકરા દીકરીઓ માટે વાપરવામાંથી કાપીને, તમે તમારા મોજશોખ કરવાની ઈચ્છામાંથી કાપીને, તમે તમારા ઘરમાં કંઈક રાચરચીલા ફર્નિચર કે નવી ગાડીઓ વસાવવાનું કાપીને, ભગવાનને અર્થે, સંતને અર્થે, સત્સંગને અર્થે, સમાજને અર્થે અને તમારા પરિવારોમાં કોઈ ગરીબને અર્થે જે કરો છો એને કરોડો વંદન છે. કારણ કે એ ભગવાનની રીત છે, ભગવાનને ગમતું છે, એની અંદર આપણી બહુ મોટો કંટ્રોલ છે. આપણી પાસે માનો કે 25,000 છે અને એમાં આપણને જરૂર લાગી કે આ કોઈને 5,000ની જરૂર છે, આપણે 25,000માં મોટે મોટી જગ્યાએ ક્યાંક ફરવા જવાનું, રખડવાનું, રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યું હોય, એમાં આપણો ભાવને આવી હોય કોકને દઈએ તો આપણે ફરવા જવાનું ટળ્યું, તો સારું મોજશોખ એટલા ટળ્યા, ટળી ગયું. આપણે ખાવો તો સારામાં સારો માલ, પણ એની અંદર આપણે હવે વિચાર્યું કે આપણે તો આટલો ખર્ચો કરીશું ને આવું કરીશું, પણ એની અંદર કોઈક ભક્તને જરૂરિયાત થઈ તો આપણે એમાંથી ખર્ચવાનું થયું, એટલે આપણે આપણો પ્રસંગ ટૂંકો કરવાનો થયો, આપણે આપણા પ્રસંગની અંદર થોડી ઓછું બધું કરવાનું થયું, તો સારું થયું, એટલા ફેલ ઓછા થયા. ભગવાનનો ભગત આવું વિચારે, આવું વિચારે અને એને કરી અને સદાય સુખીઓ રહે. એટલે જરૂરિયાત પૂરતું બધું કરવું, જરૂરિયાતથી વધારે જે છે એ બધું ફેલ અને બંધન રૂપ છે. ભગવાનના ભક્તએ આજે ના જે આવું બધું ના થાય, પણ ધીરે 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 એ તરફ જવું જોઈએ. જ્યારે આ ચારેવ જનાએ અનાજ આપી દીધું, રાજી રાજી છે, ધર્મ રાજાએ ચારેવની છે ને MRI કરે છે, હૃદયનું MRI, કે એના હૃદયમાં કયા સંકલ્પો થાય છે. તો ચારેવને આમ હૃદયમાં આનંદ આનંદ છે, ભૂખ્યા રહ્યા એનું તો દુઃખ જ નથી. હવે હાથ દીએ ફરી મળશે, પાછું એ હાથ દીએ હજુ તો વીણવાનું અને પાછું ભેગું કરવાનું, એમાં કેટલું આવશે કેટલું નહીં એનો કોઈ વિચાર જ નથી. એક જ હૃદયમાં ભાવ છે, અમારા બહુ મોટા ભાગ અમારે ઘેર આજ આવીને બ્રાહ્મણ સામેથી જમ્યા, આ જ ભાવ, આ જોયું ને, આપ્યું અન્ન અભ્યાગતને, જડ અન્ન વિના દિન આઠ ગયા, પાછી આઠે પણ નહીં આસ, તોય ચારે રાજી રહ્યા, વળી કોય ન થયા ઉદાસ. આપ્યું અન્ન અભ્યાગતને, જડ ઢળ્યો ડોયેલ કર ચરણનો, તેમાં આડોટ્યો આવી નોળિયો, થયું અર્ધો અંગ સુવર્ણનો. ધર્મ રાજાએ અનાજ જ્યાં જમ્યા અને પછી જ્યાં આગળ એમને પેલું જળ થોડું ઢોળાઈ ગયું, પાણી પીતા જળ ઢોળાયું, હાથ ધોયા, જે જમેલા હાથ ધોયા, ચરણ ધોયા,
એ સમયે ત્યાં એક આવીને નોળિયો ત્યાં આડોટ્યો, એ નોળિયાનું શરીર સુવર્ણનું થઈ ગયું. એ સિલોન્ચ વ્રતધારી ઋષિનું અન્ન કેટલું પવિત્ર હશે કે એનું જળ જો નોળિયાને અડ્યું તો નોળિયાનું શરીર અડધું સોનાનું થઈ ગયું. એવું શુદ્ધ અન્ન એહનો તે જમિયા વ્રો સબ વળી રાજી થયા ઋષિ ઉપરે જાનું આપો સમૃદ્ધિ સગડી. અનાજ આવું શુદ્ધ અનાજ જમીને ધર્મરાજા બહુ પ્રસન્ન થયા. હૃદયમાં વિચારવા લાગ્યા, આ ઋષિને તમામ સમૃદ્ધિ જોઈએ એટલી મારે આપી દેવી છે. અને ધર્મરાજાની ધીરજ ખૂટી ગઈ. આ ચારની ધીરજ જોઈને ધર્મરાજાની ધીરજ ખૂટી ગઈ. ભગવાન જ્યારે આપણી ભક્તિને વશ થાય, ભગવાનનો એક એવો સંકલ્પ છે, મારે છુપાઈને રહેવું, મારે છુપાઈને રહેવું, એવો ભગવાનનો સંકલ્પ છે. પણ ભક્તિને વશ થઈને પરમાત્મા ધીરજ રહિત થઈને પ્રગટ થઈ જાય છે. ભગવાનને એવો પ્રેમી ભક્ત જ્યારે ભગવાનને પોકારે છે, ભગવાને કરોડો વખત નક્કી કર્યું હોય કે મારે કોઈની સામું જવું નથી, મારે કોઈને દર્શન દેવા નથી, મારે કોઈની સાથે વાત કરવી નથી, ભયાનક કળિયુગ છે, મારે હવે પૃથ્વી પર જવું જ નથી, આવો સંકલ્પ ભગવાને કરી રાખ્યો હોય, પણ પ્રેમી ભક્ત જ્યારે પ્રેમથી પોકારે છે કે હે નાથ, ત્યારે ભગવાનને ભગવાનની ધીરજ ખૂટી જાય છે અને ભગવાન અધીરા બનીને દર્શન આપવા દોડી જાય છે. ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. ગરુડ તજી દીધું, ભગવાનની ધીરજ ખૂટી ગઈ. ગજે જ્યારે પોકાર્યા છે ને ત્યારે ભગવાનની ધીરજ ખૂટી ગઈ, પગપાળા દોડવા લાગ્યા છે. પગપાળા સારંગપુરની અંદર જ્યારે પેલા પટેલનું ઘર પડવાનું, દેવા પટેલનું ઘર પડવાનું થયું ને, ત્યારે મોભ પડવા આવ્યો ને, પટેલની ધીરજ નથી ખૂટતી, શ્રીજી મહારાજની ધીરજ ખૂટી છે. આખી રાત મોભ પોતાના ખભે લઈને ઊભા છે, ધીરજ ખૂટી ગઈ છે, ભગવાનની ધીરજ ખૂટી છે. દડુસણના ગલુજીના મા ધામમાં ગયા ને, ત્યારે દડુસણના ગલુજીની ધીરજ નથી ખૂટી, ભગવાનનું સામયું બધું ધામ ધૂમથી કર્યું, પણ ભગવાન જ્યારે પાછા વળે છે ને ત્યારે ભગવાન ગલુજીની ધીરજ જોઈને ભગવાનની ધીરજ ખૂટી જાય છે. માનકી પરથી છલાંગ મારીને ગલુજીને ભેટી પડે છે. ભગવાનની ધીરજ ખૂટાડી દે ને એ કોણ ખૂટાડી શકે? અતિ ધીરજ વાળો ભગવાનનો ભક્ત હોય એ ભગવાનની ધીરજને ખૂટાડી દે. જે ભગવાનની ધીરજને તોડી નાખે, જે કોઈ સદગુરુએ ધીરજ રાખી હોય કે મારે હમણાં અતિશય આને કઈ રાજીપો હમણાં નહીં, ધીરે ધીરે ધીરે, પણ ઓલાનું જીવન એવું જોવે ને અતિશય રાજી થઈ જાય, અચાનક સદગુરુની ધીરજ છોડાવી દે, એ સાચું શિષ્યત્વ છે. ધીરજ પરીક્ષા લેવા વાળાની ખૂટી જાય ને ત્યારે સાચી ધીરજ છે. ધર્મ રાજાની ધીરજ ખૂટી ગઈ, ઓલા ચાર તો ધીરજ વાળા જ છે. ત્યારે દ્વિજ પલટી ધર્મ થયા માગો માગો તમે મુજ પાસ. ત્યારે દ્વિજ કહે ધન્ય ધર્મ તમે આપો તમારા ધામ માં વાસ. ધર્મ રાજા પેલું બ્રાહ્મણનું રૂપ બદલીને ધર્મ રાજા રૂપે થઈ ગયા અને કહ્યું માગો માગો, મારી પાસેથી તમારે શું જોઈએ? તમારી ધીરજ જોઈને, તમારી સિલોન્ચ વ્રતધારી વૃત્તિ જોઈને હું બહુ રાજી થયો છું. તમે કેટલા દયાળુ છો, કેટલા પ્રેમાળ છો, કેટલા માયાળુ છો, કેટલા ધીરજવાળા છો, માટે હું તમારી પર રાજી થયો છું. માગો, તમારે કઈ સમૃદ્ધિ જોઈએ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ જે જોઈએ બધું જ હું આપું. અને ત્યારે ઋષિનો પરિવાર કહે છે, તમે જો અમારી ઉપર રાજી થયા હોય તો એક જ વસ્તુ અમને આપો, તમારું ધામ આપો. ભગવાનના ધામ સિવાય અમારે બીજું કશું જોતું નથી. તમામ સમૃદ્ધિને અમારે શું કરવી છે? જો સમૃદ્ધિ જોતી હોત તો તપ કરીને વરદાનો મેળવીને એ બાજુ ગયા હોત. અમે તો સિલોન્ચ વ્રતધારી આ ખેતરની અંદરથી અનાજને વીણી વીણીના શરીરને ટકાવીને ભગવાનનું ભજન કરીએ છે ભગવત ધામને પામવા માટે. આ લોકમાંથી કશું જ મેળવવું નથી. જો મેળવવું હોત તો સિલોન્ચ વ્રતધારી શા માટે થયા? અમે એટલા માટે સિલોન્ચ વ્રતધારી છીએ કે અમારે આ જગતમાંથી કાંઈ જોતું નથી. આ શ્વાસ કેવળ પરમાત્માને મળવા માટે ટકાવ્યા છે. આપ જો ખરેખર હૃદયથી રાજી થયા હો તમને પરમાત્માનું ધામ આપો. અને ત્યારે ધર્મરાજાએ તથાસ્તુ કહ્યું છે, તમે ચારેય ભગવાનના ધામને પામશો, હું તમારી પર અતિશય રાજી છું. હવે સ્વામી કહે છે આપણને
એમ સમે આવી કોઈ અન્ન જાચે વળી હોય ક્ષુદાએ આતુર પહોંચ પ્રમાણે આપવું રાજી થઈ જન જરૂર. સ્વામી કે આવી રીતે કોઈ આપણી પાસે આવ્યું હોય અને અનાજ માગતું હોય, ક્ષુધાએ કરીને ભૂખ્યો હોય, એને ભૂખે કરીને અતિ આતુર થઈ ગયો હોય, તો આપણી પહોંચ પ્રમાણે આપણે રાજી થઈને એને અનાજ આપવું જોઈએ. આપણી પહોંચ પ્રમાણે સ્વામીએ લખ્યું, પહોંચથી બહાર જઈને આપીએ તો પછી પાછી તકલીફ આપણે. દેવું કરીને દાન ના થાય, દેવું કરીને દાન ના થાય, પહોંચ પ્રમાણે, પહોંચ પ્રમાણે કરવું. અને પહોંચ પ્રમાણે કરે, પણ પહોંચ પ્રમાણે એટલે પહોંચને બરાબર વિચારવાની કે હું આટલું કરી શકું છું, મારો રોટલો ના તૂટે અને હું આટલું કરી શકું છું, કરી દેવું. હું આટલો અડધો રોટલો જમીશ તો એ પ્રાણ ટકી જશે, તો અડધો રોટલો દઈ દો કોઈને, વાંધો નથી. તમે ટક્યા હશો તો બીજા કોઈને દાન કરશો ફરી. એટલે સ્વામી લખ્યું પહોંચ પ્રમાણે કરવું. આપણે આજે આપણી લોયાધામ પરિવારની સંસ્થાઓ દ્વારા કેટલી બધી ગરીબોની, ગરીબ વિદ્યાર્થી માટેની, વડોદરામાં સદાવ્રતા દીકની બધી સેવાઓ ચાલે જ છે, ચાલે જ છે. લોયાની અંદર આજે ગરીબ છોકરાઓ ગુરુજી લોયામાં ગયા પછી આજે કેટલા છોકરાઓની ફી આજે લોયા ધામમાંથી ગુરુજી લોયાની અંદર છોકરાઓને રાખીને ત્યાં રાખીને ભણાવે છે. ત્યાં 15-20 છોકરા તમે જોવો છો ઘણીવાર વિડીયો મેં ત્યાં ત્યાં રહે છે. એમાંના લગભગ 70% છોકરાની ફી લોયા ધામ ભરે છે. પણ એ બધું જ ગરીબના છોકરાઓ હોય ભણે. અરે સૂકા મેવાઓ ગુરુજી અહીંથી સૂકો મેવો વચ્ચે લઈ ગયા, તો સૂકો મેવો અહીં હરિભક્તો લાવ્યા હશે, બધો ત્યાં તમને એ વિડીયો તમે જેને જેને જોયો હશે બધાને ખોબે ખોબેને આ ગરીબના છોકરાઓ, કોળીને ભરવાડના ગરીબ છોકરાઓ, એવા છોકરાઓને ત્યાં સૂકા મેવા વેચ્યા, કાજુ બદામને ખારા પિસ્તા એને કેદી જોયા હોય એને ખવડાવે. એ ભક્તો જે લાવ્યા એ બધાય ભાગ્યશાળી છે કે ગરીબ સુધી તમારો પિસ્તો પહોંચ્યો. આપણે તો રોજ ફોલીને ખાતા હોઈએ, આપણને ત્યાં સુખ સુવિધા છે, પણ આવા ગરીબના છોકરા જેને કોઈ દી સૂકો મેવો જોયો નથી એને જ્યારે મળ્યું હશે, ગુરુજી જેવા મોટા પુરુષના હાથે એને પ્રસાદ મળ્યો ઠાકોરજીનો ધરાવેલો, અને તમે જે કોઈ સેવા કરી હશે ને જે લાવ્યા હશો, એ કેવડી મોટી સેવા થઈ, કેવડી મોટી સેવા થઈ. જે છોકરાએ ક્યારેય એ વસ્તુ જોઈ નથી એને મળી હોય એના હૃદયમાં કેવું વર્તે. વચ્ચે એક હરિભગત બધી અમુક ચોકલેટો એટલી બધી લાવ્યા હતા, ચોકલેટોને આ ગરીબ છોકરાઓને આપી, એવી એને કોઈ દિવસે એવી વિદેશની ચોકલેટ જોઈ એને જોવાની એના પ્રારંભમાં જ ન હોય, આખી જિંદગી જતી રહે તો એને જ જોવાની એને. પણ એક ભગવાન કે સાધુના સત્સંગના યોગમાં આવે તો તમારા જેવા હરિભક્તોની સેવા એ કરીને એને તો બસ એટલામાં છોકરો રાજી થઈ જાય, રાજી થઈ જાય. આજે એ છોકરાઓની ફી લોયા ધામથી ભરાય છે, એના મા બાપ કેટલા રાજી થાય કે અમારા છોકરાઓને આ ધામ સાચવે છે, અમારા છોકરાઓને આ લોયા ધામ પરિવાર ભણવામાં મદદ કરે છે. કંડારી ગુરુકુલ એ આખું જુદું છે. લોયા ધામની અંદર અત્યારે જે રાણપુર જઈને છોકરાઓ ભણે છે એને પણ ત્યાં સેવા થાય છે. એટલે આપણે આપણી પહોંચ પ્રમાણે થાય એટલી સંસ્થા દ્વારા સેવાઓ, આપણા પરિવાર, તમે બધા ભગવાનના ભક્તો, એના સહકારથી બધું થાય છે. અને કરવું પણ જોઈએ. એકલા મંદિરો ખડકવા એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત નથી. શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં બે છે, ધાર્મિકતા જળવાવી જોઈએ અને સામાજિક પ્રવૃત્તિ પણ થવી જોઈએ. આ મહારાજને બે ગમતી વાત છે. અન્ન ન આપે ઉત્તર આપે કાં તો સંતાપે કઠણ કહી. અન્ન આપે અને પછી પાછા પેલા કે મને કઈ દેજો, હું માગવા નીકળી પડ્યો છું, હાલતો થા, જવાબ આપી દીધો. એટલે સ્વામી કહે છે અન્ન ન આપે ઉત્તર આપે, અનાજ ના આપે, શું આપી દે? એટલે ભાઈ પેલો ભૂખ્યો છે, તારું કોઈ લેક્ચર એને ઉતરવા નથી, રહેવા દે, એને ખાવાનું આપ તો એને કંઈક સમજાશે. ભૂખ્યાને પછી લેક્ચર આપવા બેહે કે એને કંઈક ઉત્તર આપે તો એ કાંઈ સમજે નહીં, એને ના આત્મનિષ્ઠાની વાત ના કરે. કોઈ ભૂખ્યો આવે એને પછી આપણે બેસે, ભાઈ બેસ, વચનામૃત એવું કહે છે આત્મનિષ્ઠા રાખવી, તું આત્મા છો, એવું સમજાવવા ના બેસાય. હા, અને આપણે પહેલા સમજી લેવું પડે કે આપણને બે દિન દાડે ભૂખ્યા હોઈએ તો સમજાય છે હું આત્મા છું. આપણે તો જમીન હલવો, જમીન બરફી, જમીન પછી ઓલાને કહેતા હોઈએ આત્મનિષ્ઠા રાખવી, પણ આપણે રાખી જ કોઈ દી. એટલે એ વખતે ઉત્તર ના અપાય, ઉપદેશ ના અપાય, ત્યારે તો ભૂખ્યાને અનાજ જ દેવાય.
અન્ન નય આપે ઉત્તર આપે કાં તો સંતાપે કઠન કહી, કઠન વચન કે હું માગવા નીકળી પડ્યો છો, હું કરવા જીવે છે, મરી ગયો હતો. આવા બધા ઉદ્ધત વાક્યો ના બોલવા, આપણાથી થાય એટલું કેવું, એટલું દેવું. કદાચ એની વધારે ઈચ્છા હોય તો કેવું, ભાઈ મારી સ્થિતિ આટલી હતી, બે હાથ જોડવા. ગરીબ હોય ને એને દીધું ને, હજુ એને આપણી પાસેથી કોઈ આશા હોય ને કે હજુ આપો, તો એને કેવું, તમે કીધું બરાબર છે પણ મારી આટલી સ્થિતિ છે ભાઈ, તું બીજું ઘર ગોત આવે, મેં તને મારી સ્થિતિ પ્રમાણે દઈ દીધું છે, એમ બે હાથ જોડવા, એનાથી બીવું. પણ એની આગળ ઉદ્ધત ના કહેવું, ઉદ્ધત જો કહીએ તો બહુ મોટું આપણને નુકસાન કરે, આપણને એનાથી બહુ જ મોટું જીવનમાં ફટકાર લાગે. નિષ્કુળાનંદ હરિજનની એવી રીત જોઈએ નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે છે હરિભગતની રીત આવી ના હોય, કોઈને ઉદ્ધત, કોઈ ભૂખ્યાને, કોઈ તરસ્યાને, કોઈ કપડાં વિનાને, કોઈ ગમે તેમ જવાબ દે તો પ્રેમથી એને સાચવી લે, આવી હરિભગતની રીત છે. સ્વામી આપણને આવી રીત આ સિલોન વ્રતધારી ઋષિથી શીખવાડે છે. કડવું 58 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.